આપણે આપણી વર્કબુકમાં આજે યુનિટ ફાઇવ સ્ટાર્ટ કરીશું તો એમાં એ સ્ટાર્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં બધાની સ્વાધ્યાય પોથી એટલે કે તમારી વર્કબુક ઓપન આપણે વર્કબુકમાં ક્વેશ્ચન વન અને ટુ સમજી લીધા છે આપણે આજે ક્વેશ્ચન થ્રીથી સમજવાનું છે સૌથી પહેલાં તમારે આખો વિડીયો જોવાનો છે સમજવાનું છે અને લાસ્ટમાં લખવાનું છે ક્વેશ્ચન થ્રી ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડ્સના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો આપણે સમજી લીધું છે પ્રેઝન્ટ ચાલુ એટલે કે જે ક્રિયા ચાલી રહી છે જે કાર્ય ચાલુ છે એને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે તો એમાં શું લાગે છે એક્શન વર્ડ્સ ને આનજી તો હવે આપણે એ સમજીશું કે એની બ્લેન્ક્સ છે એ કઈ રીતે આપણે ફિલ કરીશું તો હવે આપણે સમજ્યું હતું કે જ્યારે એક વચન હોય હી શી અથવા તો ઇટ કોઈ છોકરાનું નામ કોઈ છોકરીનું નામ અથવા તો કોઈ વસ્તુનું નામ હોય પ્રાણીનું નામ હોય તો એમાં શું આવશે ઈઝ આવશે એક વચન છે તો અને જ્યારે બહુવચન હોય છે યુ આઈ ધે અને વી એની સાથે આર લાગે સર્વનામ તરીકે ઇઝ એટલે કે છે તો યુ આઈ હશે ત્યારે આર સર્વનામ લાગે છે પ્લસ આઈએનજી લાગે છે જે એક્શન વર્ડ હોય છે એને અને એના પણ આપણે રૂલ્સ સમજી લીધા છે કે ક્યારે ખાલી આઈએનજી લાગશે ક્યારે છેલ્લો અક્ષર બેવડાવશે અને જ્યારે એકવચન હોય છે કોઈ વ્યક્તિનું નામ હોય છે ત્યારે સર્વનામ ઇઝ લાગે છે પ્લસ આઈએનજી લાગે છે એક્શન વર્ડ ને તો જોઈએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ હી ઇઝ રાઇટિંગ હવે જુઓ કાઉન્સમાં તમને રાઇટ આપેલું છે એ વર્બ છે એટલે કે એક્શન વર્ડ છે ગુજરાતીમાં ક્રિયાપદ કહેવાય એ જે ક્રિયા કરે છે તે તો જુઓ હી ઇઝ રાઇટિંગ અ સોંગ જવાબમાં ઇઝ રાઇટિંગ આવ્યું શા માટે કારણ કે આપણને સૌથી પહેલા તો ઉપર કીધું જ છે કે આપણે કોઈ પણ એક્શન વર્ડ ને અંતે ઈ આવે તો ઈ નીકળી જાય અને પછી આી લાગે તો પછી આઈએનજી લાગ્યું એટલા માટે રાઈટિંગ આવ્યું ઈ શા માટે આવ્યું કારણ કે હી આપેલું છે છોકરો બરાબર છોકરાને હી શબ્દ વાપેલો જ છે અહીંયા તો હી છે એટલા માટે ઈઝ લાગે છે કારણ કે એક વચન છે એટલે હી ઇઝ રાઇટિંગ અ સોંગ એવી જ રીતે આપણે બધી જ ખાલી જગ્યા પૂરીશું ફર્સ્ટ છે યુ બ્લેન્ક ઓન ધ ચેર કાઉન્સમાં છે સ્ટેન્ડ તો હવે યુ સ્ટેન્ડ ઓન ધ ચેર તો બોલાય નહીં તો શું લાગશે સૌથી પહેલાં તો એ જોવાનું કે આપણને શું છે એક છે કે બહુ તો આમાં તો યુ છે

મીના બ્લેન્ક હવે મીના છે તો એ શું છે વ્યક્તિનું નામ છે તો મીના સાથે શું લાગશે ઈઝ લાગશે એક વચન છે વોક તો વોકિંગ થઈ જશે કારણ કે ચાલુ વર્તમાન કાળ છે ઇઝ વોકિંગ આવે આવી જ રીતે આપણે બધી બ્લેન્ક તમારે કરવાની છે જોવાનું છે એક વચન છે કે બહુવચન ધ કેટ ઇઝ સ્લીપિંગ બિલાડી સૂઈ રહી છે હર્ષા ઇઝ સ્કીપિંગ સ્કીપ એટલે કે દોરડા કૂદવા હર્ષા દોરડા કૂદી રહી છે આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક હું દૂધ પી રહી છું અથવા તો પી રહ્યો છું મોના ઇઝ ડાન્સિંગ મોના નાચી રહી છે નૃત્ય કરી રહી છે યુ આર ઇટિંગ એન એપલ તમે સફરજન ખાઈ રહ્યા છો દેવ ઇઝ કિકિંગ ધ બોલ દેવ બોલને કિક મારી રહ્યો છે એટલે કે લેગથી કિક મારવી તો આવી જ રીતે ફરીવાર યાદ કરાવી દઉં તમને કે જ્યારે એક વચન હશે હિ શી ઇટ અથવા તો કોઈ પ્રાણીનું નામ હોય તો ત્યારે શું લાગશે ઇઝ લાગે સર્વનામ તરીકે અને જ્યારે આઈ અને યુ આવે છે ત્યારે આર લાગે છે એની સાથે આઈ સાથે એમ લાગશે અને યુ સાથે આર લાગશે બરાબર આઈ એમ flying. આઈ સાથે આર નહીં આઈ સાથે યુ સોરી એમ આઈ એમ અને યુ સાથે શું લાગશે આર કારણ કે આઈ અને યુ બહુ આવશે આપણે ત્રીજો પુરુષ એક વચન છે હી શી ઇટ બરાબર એટલે એમાં is. અને યુ અને આઈ સાથે એમ લાગે અને યુ સાથે આર તો આવી જ રીતે આપણે જોઈએ આગળ શી ઇઝ કમિંગ ધ કમિંગ ટુ સ્કૂલ તે સ્કૂલ આવી રહી છે આઈ એમ ફ્લાઈંગ અ કાઇટ હું પતંગ ઉડાડી રહ્યો છું રહી છું ગીતા ઇઝ ક્લેપિંગ ગીતા તાલી પાડી રહી છે યુ આર સિટિંગ ઓન માય બેગ સીટ એટલે બેસવું તમે મારા બેગ ઉપર બે બેસી રહ્યા છો યુ આર પ્લેઇંગ ક્રિકેટ તમે ક્રિકેટ રમી રહ્યા છો શીતલ ઇઝ મેકિંગ અ કાઇટ શીતલ પતંગ બનાવી રહી છે મનોજ ઇઝ સ્વિમિંગ મનોજ તરી રહ્યો છે એમ ગોઈંગ હોમ જુઓ અહીંયા આઈ એમ શું કમાવ્યું કારણ કે આપણે આઈ એમ જ બોલવાનું હોય આઈ આર કે આઈ ઇઝ ન ચાલે એ ખોટું છે કારણ કે સર્વનામ એમ લાગે છે વી યુ ધે હોય તો એમાં આર લાગે અને નામ હોય તો ઇઝ હી ઇઝ ક્લોઝિંગ ડોર તે બારણું બંધ કરી રહ્યો છે આઈ એમ રનિંગ હું દોડી રહી છું નીતા ઇઝ લાફિંગ નીતા હસી રહી છે કેતન ઇઝ રીડિંગ અ બુક કેતન બુક વાંચી રહ્યો છે કારણ કે બધી ક્રિયા ચાલુ છે એટલે જ આઈએનજી લાગે છે તો આવી રીતે બધી બ્લેન્ક તમારે કરવાની નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ફોર હવે એમાં શું છે બોક્સમાં આપેલા એક્શન બોર્ડ્સનો ઉપયોગ કરીને ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો જુઓ ઉપર બધા જ તમને એક્શન વર્ડ્સ આપેલા છે એટલે કે ક્રિયાપદો આપેલા છે આઈએનજી વાળા એ બધી જ બોક્સમાં જે ક્રિયાઓ છે એના બધા જ ફોટોઝ નીચે આપેલા છે તમારી એક્ટિવિટીમાં આખા જ ક્વેશ્ચનમાં તો હવે તમારે વાક્ય બનાવવાનું છે સાવ સેલું ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો હવે તમને ખબર જ છે કે વ્યક્તિનું નામ આવશે અથવા તો હિશી ઈટ આવે એટલે શું લાગે સર્વનામ ઈઝ જ લાગે આઈ આવે તો એમ લાગે અને યુ આવે તો આર લાગે હવે એ તો તમને ખબર જ છે અને ક્રિયાનો ફોટો જુઓ ફોટો જોઈને પણ તમને ખબર પડી જાય કે આ છોકરી દોરડા કૂદે છે તો એને સ્કીપિંગ જ કહેવાય એ તમારે લર્ન કરવું પડે કે કયા વર્બને ગુજરાતીમાં શું કહેવાય તો જ તમને આવડે તો ખાલી સાદું વાક્ય બનાવવાનું છે જુઓ એક્ઝામ્પલમાં આપેલું છે છોકરો શું કરે છે બ્રશ કરે છે તો હવે બ્રશને ઇંગ્લિશમાં શું કહીશું બ્રશિંગ બરાબર આઈએનજી લાગે છે ત્યારે તો વિનય છે જુઓ ઉપર તમને બોક્સમાં આપેલું પણ છે એ છોકરાનું નામ વિનય તો સૌથી પહેલાં વાક્ય બનાવતી વખતે વિનય લખવાનું સૌથી પહેલાં કરતા આવે મેં તમને કીધું જ છે કરતા પ્લસ એમિઝાર પ્લસ વર્બ પ્લસ આયનજી તમને બુકમાં લખાવેલું છે મેં તો શું આવશે વિનય વિનય હવે તમે તમારે યાદ કરવાનું કે ટીચરે મને શું સમજાવેલું છે તો કે ઈઝ આવે કારણ કે નામ છે એટલા માટે એટલે સર્વનામ ઈઝ આવશે અને પાછળ બ્રશિંગ તમારે ઉપર બોક્સમાં આપેલા છે એમાંથી વર્ડ ગોતી લેવાનો પણ જ્યારે એક્ઝામમાં પૂછાશે ત્યારે બ્રેકેટ્સ નહીં આવે તમારે ખાલી પિક્ચર જોઈ અને આખું સેન્ટેન્સ જાતે ફોર્મ કરવાનું છે બનાવવાનું છે વિનય ઇઝ બ્રશિંગ આવી જ રીતે તમારે બધા જ બનાવવાના છે ફર્સ્ટ છે પૂજા પૂજા દોરડા કૂદે છે એટલે એને સ્કીપિંગ આવશે પૂજા ઇઝ સ્કીપિંગ પૂજા છે એ આપણને આપેલું છે સૌથી પહેલા ત્યાંથી ઉપાડીને નામ મૂકો પછી એનું સર્વનામ આપો હવે સર્વનામમાં શું આવશે તો કારણ કે પૂજા છે એટલે ઇઝ લાગે અને દોરડા કૂદે છે એટલે સ્કીપિંગ પૂજા ઇઝ સ્કીપિંગ છે ને સાવજી બચ્ચા પાર્ટી તો આવી રીતે આપણે આખો ક્વેશ્ચન કરવાનો છે હવે હું આગળ બોલતી જાઉં છું અને તમને ગુજરાતીમાં સમજાવતી જાઉં છું ફરી એકવાર લાસ્ટ ટાઈમ સમજાવી દઉં તમને બોક્સ આપેલું છે બોક્સમાં જુઓ એ શું કરે છે વ્યક્તિ તો કે એ છોકરો છે અને એ ચાલી રહ્યો છે ચાલવાને વોક કહેવાય હવે વાક્ય બનાવવાનું છે તો જુઓ સૌથી પહેલા દેવ આપેલું છે કરતા આવે કરતા એટલે કે જે ક્રિયા કરે છે એ વ્યક્તિ તો દેવ લખો દેવ લખાઈ ગયું પછી સર્વનામ વગર તો વાક્ય આગળ વધે જ નહીં એટલે દેવ છે ત્રીજો પુરુષ એકવચન એટલા માટે ઇઝ લાગ્યું દેવ ઇઝ હવે તે શું કરે છે વોક કરે છે આ તો ચાલુ વર્તમાન કાળ છે એટલે આયનજી લાગે તો વોકિંગ થઈ જશે દેવ ઇઝ વોકિંગ અમી ઇઝ રાઇટિંગ અમી લખી રહી છે મીતા ઇઝ સિટિંગ મીતા બેઠી છે ગીતા ઇઝ રીડિંગ ગીતા વાંચી રહી છે અનિલ ઇઝ રનિંગ અનિલ દોડી રહ્યો છે કુનાલ ઇઝ બેટિંગ કુનાલ બેટિંગ કરી રહ્યો છે હર્ષ ઇઝ ક્રાઇંગ હર્ષ રડી રહ્યો છે મનોજ ઇઝ સ્ટેન્ડિંગ મનોજ ઊભો છે નિતિન ઇઝ સ્વિમિંગ નિતિન નાઈ રહ્યો છે સ્વિમિંગ કરી રહ્યો છે ટીના ઇઝ લાફિંગ ટીના હસી રહી છે રીટા ઇઝ ડ્રિંકિંગ રીટા પી રહી છે રાહુલ ઇઝ કિકિંગ રાહુલ કિક મારી રહ્યો છે અજય ઇઝ સ્લીપિંગ અજય સૂઈ રહ્યો છે ભરત ઇઝ ઇટિંગ ભરત ખાઈ રહ્યો છે તો આ હતી તમારી ક્વેશ્ચન નંબર ફોર હવે આવશે ક્વેશ્ચન નંબર ફાઈવ કૌશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે તમને યાદ હોય તો આપણે તમારી ટેક્સ્ટ બુકમાં કૂકુવાળો એક કરેલું છે એક્સરસાઇઝ એક્ટિવિટી છે એમાં એના જ ક્વેશ્ચન આન્સર છે અહીંયા એમાં બ્લેન્ક્સ આપેલી છે કુકુ ઇઝ હવે તમે જુઓ કૂકુ શું કરતી હતી તમે યાદ કરો તો કે ડાન્સ કરતી હતી એટલા માટે કુકુ ઇઝ ડાન્સિંગ તમે આપણે ટેક્સ્ટબુકમાં કરેલું છે એની રિલેટેડ આ એક્ટિવિટી છે કુકુ ઇઝ બ્લેન્ક અ સોંગ હવે સોંગ હોય તો સોંગ શું કરતી હતી એ ગાતી હતી કુકુ ઇઝ સિંગિંગ અ સોંગ કુકુ ઇઝ રીડિંગ અ સ્ટોરી એ સ્ટોરી વાંચી રહી છે કુકુ ઇઝ ફ્લાઈંગ ટુ સ્કૂલ કુકુ એ સ્કૂલ કઈ રીતે જતી હતી

હવે તો તમને બધાને આવડે મોટા થઈ ગયા છો એટલે આ કલર્સના સ્પેલિંગ્સ છે એ તમારી રફ નોટમાં લખવાના અને બધાએ પાકા કરી લેવાના ફરીવાર એકવાર રિફર કરી લેવાના યસ ક્વેશ્ચન સિક્સ આપેલા રંગની કોઈપણ બે વસ્તુના નામ કૌંસમાંથી શોધીને લખો શું કીધું છે તમને જેટલા કલર્સ આપેલા છે એ કલરની કોઈ પણ બે વસ્તુના સ્પેલિંગ તમારે લખવાના છે અને એમાં પણ તમને બ્રેકેટ આપેલા છે આમાં બ્રેકેટ્સ છે પરંતુ તમને એક્ઝામમાં બ્રેકેટ્સ નહીં હોય એટલે કે કાઉસ એમ નવ તમને ક્વેશ્ચન હશે કે આપેલા રંગની કોઈ પણ બે વસ્તુના નામ લખો શોધીને લખો એમ નહીં હોય એટલે મેં તમને એક્ઝામ આપેલું હોય ધારો કે વ્હાઈટ તો તમારે વ્હાઈટ કલરની કોઈ પણ બે વસ્તુના નામ લખવાના તમને સાઈડમાં કૌસ નહીં આવે ફર્સ્ટ રેડ તો રેડ કલરની વસ્તુ કઈ હોય કૌશમાં જુઓ પોટ એપલ ટોમેટો તો હવે પોટ તો બ્રાઉન હોય એટલે બચ્યા કોણ એપલ એન ટોમેટો તો તમારે બંનેમાં એપલ એન્ડ ટોમેટો લખી નાખવાનું સેકન્ડ યલો સન એટલે કે સૂર્ય બનાના એટલે કે કેળું ક્રો તો કાગળ કાગ કાગળો હોય એ કાળો હોય એટલા માટે એ ન આવે બ્લુ હવે જુઓ કૌંસમાં શું છે સ્કાય સી ગ્રાસ ગ્રાસ ગ્રીન કલરનું હોય એટલે ન આવે સ્કાય એટલે આકાશ એ બ્લૂ હોય એટલે આવે સી એટલે કે દરિયો એ પણ બ્લુ એટલે આવે કારણ કે પાણીને તમે દૂરથી જુઓ એટલે એવું જ દેખાય બ્લેક બ્લેક કલરનું શું હોય કાઉન્સમાંથી ગોતી અને લખવાનું ક્રો એટલે કાકડો બ્લેકબોર્ડ બ્રાઉન પોટ એન્ડ બેન્ચ વ્હાઈટ ચોક રેબિટ એટલે સસલું ચોક એટલે કે જેનાથી આપણે બોર્ડ પર લખીએ કલરના લીપ્સ એટલે કે હોઠ હોય અને રોઝ હોય ગુલાબ ઓરેન્જ ઓરેન્જ કલરનું નારંગી હોય ઓરેન્જ અને મેરીગોલ્ડ હવે આવે છે શેપ્સ જે બધાને આવડે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી તમે ભણો છો કે આમ તો ફર્સ્ટની સરીથી ભણો છો તમને ખબર છે કે આ શેપ આ કહેવાય પણ તમારે એના સ્પેલિંગ્સ તમને સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવે તો સ્ક્વેર એટલે ચોરસ રેક્ટેંગલ એટલે લંબચોરસ ટ્રાયંગલ એટલે ત્રિકોણ સર્કલ એટલે ગોળ અથવા તો વર્તુળ તો આ ચારેયો સ્પેલિંગ રફનોટમાં લખવાના અને લર્ન કરવાના સાથે સાથે ક્વેશ્ચન સેવન આપેલા આકારની કોઈપણ બે વસ્તુઓના નામ કૌંસમાંથી શોધીને લખો સાવ ઇઝી છે આ તમારું યુનિટ આ યુનિટમાં તમારે બધું જ બ્રેકેટમાં આપેલું છે પણ તમારે સમજવાનું છે તમને ખબર પડવી જોઈએ કે આ વસ્તુનું આમ જ થાય જો તમને સમજ જ નહીં હોય તો તમને દસ બ્રેકેટ્સ હશે તો પણ નહીં સમજાય એટલા માટે ધ્યાનથી સમજવાનું હવે શું કહે છે સ્ક્વેર હવે સ્ક્વેર એટલે કે ચોરસ જે વસ્તુ ચોરસ હોય એ બે વસ્તુના નામ તમારે લખવાના છે ટેબલ અને ચેર બંને ચોરસ હોય શકે ચેર ચોરસ હોય અને ટેબલ પણ ચોરસ ને લંબચોરસ બંને હોય તો બોલ તો રાઉન્ડ હોય એટલે એ ન આવે રાઉન્ડ બટન એન્ડ બોલ હવે બ્લેકબોર્ડ કોઈ દિવસ રાઉન્ડ હોય ના હોય એટલા માટે એ ન આવે બટન અને બોલ જ આવે થર્ડ રેક્ટેંગલ લંબચોરસ બ્લેકબોર્ડ અને બેન્ચ એ બંને લંબચોરસ હોય એક ઓપ્શન આપણે કાઢી નાખ્યો છે કયો છે જુઓ નીચે કોઈન કોઈન તો કોઈન એટલે સિક્કો સિક્કો તો ગોળ હોય એટલે આપણે નથી લખ્યું ફોર્થ ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ ત્રિકોણ શું હોય તો કે ફ્લેગ એટલે કે ઝંડો હેંગર જે આમાં આપણે કપડાં ટીંગાડીએ છીએ એ લંબચો ત્રિકોણ હોય છે બોલ આપેલો છે એ ઓપ્શન આપણે લખ્યો નથી કારણ કે બોલ રાઉન્ડ હોય એટલા માટે સો અહીંયા તમારો ક્વેશ્ચન સેવન કમ્પ્લીટ થાય છે હવે આવે છે ઓપોઝિટ્સ એટલે કે વિરોધાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો જે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ ઘણીવાર કરી લીધા છે અહીંયા રિપીટ થાય છે થોડાક આપેલા છે જોઈએ બિગ સ્મોલ બિગ એટલે મોટું સ્મોલ એટલે કે નાનું ટોલ શોર્ટ ટોલ એટલે ઊંચું શોર્ટ એટલે ઠીંગણું અથવા તો નીચું લોંગ એટલે કે લાંબુ શોર્ટ એટલે ટૂંકું ટોલ અને શોર્ટ છે એ વ્યક્તિની હાઇટ માટે યુઝ થાય છે હોટ એન્ડ કોલ્ડ હોટ એટલે ગરમ કોલ્ડ એટલે ઠંડુ હેવી એટલે ભારે લાઈટ એટલે કે હલકું તો આ છે તમારા ઓપોઝિટ્સ આ સિવાયના ઘણા બધા ઓપોઝિટ્સ આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ કરેલા છે ક્વેશ્ચન નંબર એટલે આપેલા શબ્દો માટે કોઈ પણ બે વસ્તુઓના નામ કૌંસમાંથી શોધીને લખો સાવ સિમ્પલ ફરી વાર આપણે એનું જ આવે છે જુઓ સૌથી પહેલાં કલર્સ આવ્યા તો કલરને લગતા બે નામ હતા પછી શેપ્સ આવ્યા તો શેપ્સનું હતું હવે શું આવ્યું ઓપોઝિટ્સ બિગ સ્મોલ ટોલ શોર્ટ લોંગ હેવી લાઇટ હોટ કોલ્ડ એટલે આપણે જોયા ફાઇવ ઓપોઝિટ્સ ફાઇવ એટલે કે એના ચેન થશે તો જોઈએ ફર્સ્ટ છે બિગ બિગ એટલે કે મોટું હવે કાઉસ એલિફન્ટ માઉસ અને હોર્સ એલિફન્ટ માઉસ હવે માઉસ એટલે કે ઉંદર એ તો કેટલો નાનો હોય એટલે એ ન આવે હોર્સ હોર્સ પણ મોટો હોય એટલા માટે હોર્સ આવશે બરાબર આવી રીતે તમારે બ્રેકેટ્સ કાઉન્સમાં જોતું જવાનું છે અને લખતું જવાનું છે સ્મોલ તો કે નાનું હવે જે નાનું હોય એ લખવાનું જે એ ત્રણ ઓપ્શનમાંથી અલગ પડતું હોય એને નહીં લખવાનું તો આવી જ રીતે તમારે બધું લખવાનું છે આ એક્ટિવિટીમાં પણ ક્વેશ્ચનમાં ટોલ એટલે કે ઊંચું કોકોનટ ટ્રી બન્યાન ટ્રી બરાબર કોકોનટ એટલે કે નાળિયેરી પછી છે શોર્ટ શોર્ટ એટલે કે નાનું બરાબર ટૂંકું તો રોઝ પ્લાન્ટ અને તુલસી પ્લાન્ટ એ નાના હોય છે કોકોનટ ટ્રી નાળિયેરી તો ખૂબ ઊંચી હોય છે એટલે ન આવે લોંગ એટલે કે લાંબુ પેન્સિલ અને પેન મોટા હોય ઇરેઝર નાનું હોય એટલે તે ન આવે હેવી હેવી શું હોય તો કે રિબન હેવી હોય રિબન તો સાવ હલકી ન આવે એના સિવાયના બે આવ્યા બેગ અને પોટ લાઈટ એટલે કે ઇરેઝર અને ચોક એ બંને લાઇટ હોય છે એટલે કે વજનમાં હળવા હોય છે ચેર હળવી નથી હોતી એટલા માટે ચેર ન આવે આઠમું કોલ્ડ એટલે કે ઠંડુ આઈસ અને આઈસ્ક્રીમ આઈસ એટલે કે બરફ બરફ પણ ઠંડો હોય અને આઈસ્ક્રીમ પણ ઠંડો હોય ચા તો ગરમ હોય એટલા માટે ચા ન આવે હોટ હોટ એટલે ગરમ ટી અને કોફી બંને ગરમ હોય આઇસ્ક્રીમ ઠંડો હોય એટલે ન આવે તો આ થયો તમારો ક્વેશ્ચન એટ સાવ સિમ્પલ છે પણ તમારે એકદમ વ્યવસ્થિત સમજવાનું છે એટલે તરત જ આવડી જાય તો આજે આપણે ક્વેશ્ચન આ એટ સુધી રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું તો આજે જેટલું કરાવેલું છે એ વ્યવસ્થિત રીતે આખો વિડીયો સમજો પહેલાં સાવ ઇઝી છે અને પછી તમારે વ્યવસ્થિત તમારી બુકમાં લખવાનું છે ઓકે બચ્ચા પાર્ટી બાય બાય